कृपया स्टार्ट कीजिए। नमस्ते मित्र, હું અમદાવાદ કે કેમેરા મુ નમસ્તે મિત્રો, અમારી સીસીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું તેર પગારો તેતરો ચુલબુલ પાંડે, આ છે અમારા રાજભા કેમેરામેન। અને આજે અમે જઈ રહ્યા છીએ આ બાજુ ઉત્તર ગુજરાત પાટણમાં। પેલા ચેતન કાકાના એક વિડીયો જોયો તો કે હું નીકળી ગયો છું, એટલે અમારે રહેવાયું ના, અમે અમારી ચેનલના અમારા ટીમને કીધા વગર નીકળી ગયા છીએ, ટ્રેનમાં જવાના છીએ, ભાડું ઓછું છે, એટલે કૃપયા સપોર્ટ કરજો અમારી ચેનલ। આમ તો આ સીસીટીવી ગુજરાતી નવી બહાર પાડી છે, કોઈ જોતું નહીં, અને અમે હવે જઈએ ચેતન કાકા જોડે, એટલે બધા જોઈ તમે જોતા રહેજો આગળનો એપિસોડ। હેડો આ ચાલો આ બાજુ આ બધું આ શું કરે બધું આ બરહાત બરહાત આજે આ બધું માતો આ બધું પલાળી દે બોળા બોળા હુસલું માતો આજે આ પડું ના નાખા હમણાં પૂછી લે અમતા જો હું આજ કંટાળેલો છું અને આ બધું નાહી જાય હાલ જ કે હું મારા ઓલે કંટાળેલો અલ મગજ જતું ભારત મેચ આવ્યું છે, પેલું રોહિત શર્મા કોહલી બોહલી રાહુલ ને બાહુલ વગન દિવાળી પેલા ટેટા ફોડ્યા છે, જાણે ફોડવા તાર ના ફોડ્યા, અત્યારે તું હોય કણ ફોડવા માંડ્યો છે તે તો હું તો ગમે તે કરું વગન દિવાળી ના ફોડવા તો બોરા મારા ટોચ્યા, હું તારા બોરા સોજે જમીન મારી છે, જમીન તારી છે, તે કોઈ કણ આ પેલું એ મોડે એટલે દેખાણું જમીન તારી છે તો માર પૂરા છો મોડવાના, તું લઈ લે આ બધું નહીં અટાવ હોયથી તાર જે થાય કરી લેજે, જા જે થાય એટલે તું તું સમજી, હું હું સમજું નકા એકી હોબેલો ઉઠવા ના હોબેલો તારા ઓલે પેશર માથા મેળવા જ લાયો છું, હોબેલા માં ઠેકોળો નહીં લઈને સોનો મોનો આવે ને પગે પાછા જતો રહે ને કમળા પર, આ આ નાળ જોઈ જા પોડા મેળે તમને માટી ની સરકે કી તાપુ ઊંધુ કઈ નાખી તું ભાઈ લઈ લે ને બધું લેવાન છે કે મોટ ને હેડ બધું બસ બાર નહીં લેવું જવાન કરવા થી હેડમ તું ભાઈ લેવાન કર હેડ કે ઘરાની દોડ ડાઈ કર્યા વગર વગર દેખાતું નહીં, આ બધું નેટ હોય તો ઢોચ્યું છે ને આ વરાદ આ ઉપર ચડી રહ્યો છે, હવે એવું કર્યું છે ને આ ઉસલું બગડી જાય ને એ આયા તે લઈ લે, એટલે એટલે તારું બગડી જાય છે ને મારું ઉપલું એ કરવાનું છે ને, તે પહેલા મોડી દેવા પડી પહેલા મોડી જાય જગ્યા મારી તું હોય પછી જાણું હોય તો જાણું હોય તે જાણું પાયો ખોદી નાખ્યો નથી, એ તો બધું એ થાય તમારામાં ઠેકોણા ના હોય બધું એ થાય ઠેકોણા ના ઠેક તું ભાઈ લઈ લેવા લેવાનું કરજે, નહીં કશું નહીં અટા લે તું મગજ મારી ના કરતો, તું ના કર ને એક કી ઓબે તારા તારા ઓબે લે તારું તારું ભૂડું હમણાં લોહી લોહન કરી નાખ્યો હમણાં, હા આ તને કીધું એડવાન્સ કરવો હતી લેવાની વાત કર બીજી વાત છોડી કશું નહીં લેવું ભાઈ હું તું લડવા દા હિમ કે તું ખાલી વાત આવે ઓ ઓ લડવું છે હું વાત કરી તું જતો ના કહું છું જતો ના તું હેડ હોય તો તું ને કરવાન કર આ હોબેલા નું કોઈ ને આ આળવા હાથ ની પડ જાય તો આ બાદ નીકળી જાય તો તને બોલ તો તને તને ચમ કને કે એટલે આ રામ 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 હું સને ભાઈ રામ 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 આવો ભાઈ આવો આવો રામ રામ ભાઈ આપણો પેલા કેતન કાકા ને રહે ચોકર રહી હું પોતે અમે કેતન કાકા હું નમસ્તે ચેતન કાકા, નમસ્તે, અમે મુંબઈ થી આયા સીસીટીવી ગુજરાતી ચેનલ વાળા, તેવું વરહાદ લેવા આવ્યા વખત તમારે ઇન્ટરવ્યુ લેવા આવી, તમારે બેવાનું લઈ લઈએ નહીં, આ ઇન્ટરવ્યુ તાલ ચાલુ જ છે નહીં દેખાતું, ઇન્ટરવ્યુ ચાલુ એમ કહે એટલે લડવા ચાલુ મતલબ કર, અમે તમારો વિડીયો જોયો તો એક, હા લાવ પેલું બોલવાનું જોયું ગાડો કેમેરા માંથી હળો, ના ભાઈ અમાર નહીં બોલું અમે તો રોજ બોલી જ છીએ, ના ના તમારે તમારે આખી દુનિયા જોવો, હવે એ તો અમે જોવો, હું લાયા હો બોલવાનું કેળું માઇક લાવો, ના ભાઈ અમન છો ગાતા આવડે અમે તમારા બહુ મોટા ફેન છીએ હો, અમે મુંબઈ થી આવીએ
તમારું ઇન્ટરવ્યુ લેવા. પણ ઇન્ટરવ્યુ મારા પાસે નહીં કાકા, ખબર નહીં પડતી કે ઇન્ટરવ્યુ મારા જોડે નહીં. ઇન્ટરવ્યુ તમારી જિંદગીમાં બધું પ્રશ્નોના જવાબ આલવાના મને. એટલે એ તો નિહાળમાં હાલી હાલી થાચ્યા તો એ હોબીલો લેવાનો વારો આવ્યો છે ને. તમે અહીંયા હું યાર અમે બોલો અમો વારો આવ્યો છે હોબેલો ઉપર અને પ્રશ્નો તો હાલી હાલી થાય સાહેબો કંટાળ્યા હતા મારા. હવે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હો તમે પેલો વિડીયો મેલ્યો તો કે હું નોરત ત્યાં બધા મહિને આકડી જોયું, એમાં કોઈ ખાસ કારણ? એ તો કરાર પૂરો થયો હતો. હા, એટલે તમે કરારમાં હો તે હવે આગળ શું કર્યું? ફેરથી જોડાણો જોડાણ આમ રાજભા જોડાણ આ બીજો પ્રશ્ન. તમે આ લાઈન માં પેલા શું કરતા? હું કપાહોઠા વેણતો પેલું બાજુ. ખોટું બોલ્યા. આપણે તો રાજભા એવા અમારા નંબર એક ચેતન કાકો આખો ઘરમાં ઊંચી રહેતા. એટલે હું તો પડત ને. ના ના એવા સમાચાર નતા મને. સાચી વાત છે, સાચી વાત. ચેતન કાકા વિશે તમારે કોઈ આખો દાડો મોતા તોડતું. આ તો હવે આ હોબેલો લઈને ફરશ બરાબર અને આ વિડીયો ઉતારશ. ચેતન કાકા તમાર ફેમિલીમાં કોણ કોણ હો? ત્રણ જણ. કોણ કોણ ત્રણ જણ? બહેરો મુન આદમી છોકરો બધો પેલો હું આદમી. બરાબર. એટલે આજુ કે કે આદમી એટલે તારો આદમી. હેલે હું બોલે લે યાર. આમાં બોલો આમાં આમાં મારો આદમી એવું નાખી દઉં યાર સાહેબ આતું કેજો પછી બોલો કે હું આદમી યાર સાહેબ આતું બોલો ને યાર આતું કો સાચી વાત છે તાણ યાર તે ચેતન કાકા ઓ બ્લોગિંગ વિડીયો એમ લલ લલ કરો છે સાધુપાન બે એ તો બહુ વ્યાચવાનું હોય એટલે લડવું પણ એવું સાધુબા તમે તમારા લાઈફમાં આ બધા લાઈનમાં પહેલા શું કામ કરતા હતા? હલજીભાઈ પગ દબાવતા. એવું? હું તો શેતરમાં ફરતો હતો વાળે વાળે. હલજીભા કોણ? એમ દાદા. એવું હોય તે તમે સાધુબાન ચેતન કાકો બે જણા બહુ લડતા હોય વિડીયો કરો એટલે હું કરવાનું મારવો પડે મારે યાર ઠાહી નઈ લકી દહ દહ વાગે ઉઠીને યાર શૂટિંગ માં આવે. વાત સાચી ના ચાલે. અમારી યાર બોલાય જઈએ તાણી એરો આવે યાર. વાત સાચી ના આવું હોય તો યાર તમે પછી મારવો ના પડે. વાત સાચી તાણ ઉઠી એવું તાણ કેમેરા માં પહેરી જતું હોય તાણ તે પહેરી જઈએ કા મને મારવો પડશે મારે હમણાં. તમે લડતા નહીં હોય અમે ખાલી તમારે લોકો બતાવવા માંગે છે. હોબેલો લઈને મારવા આવ્યા હતા અરે હમણાં ઈવાનું નિવાનું હોય ઈવાનું નિવાનું હોબેલો હમણાં ઈવાન પડો તો હમણાં બેડા લાલ હમણાં થઈ જાય. ચેતન કાકા લુગડો જેટલા દાડે ધોવો હો? ના તો જ નહીં દહ દાડે નાયા. દહ દાડે ચો ધોવા ના આવા તું ભાઈ બેસ ને સોનો મોનો. દહ દાડે નાયા સાહેબ. બોલો નવું ના નવું નવું ના નવું. દહ દાડે નાયા. દહ દાડે નાયા. જાદો ફરક ચો પડે જોન જીગર નો મેલો બુસ્કોટ. અમે ગવર્નમેન્ટ કર્મચારી. ગવર્નમેન્ટ ગમે તે હોય વાતાવરણ બગડી ગયું નીકળી જવું પડશે. ના ના હજુ વધારે બગાડી પછી નીકળી. એટલે ઇન્ટરવ્યુ પછી લેખું? ના ના શાંતિ જે કહું હોમાં કહી જાય. ઇન્ટરવ્યુ અમારા સાધુબા અમારા અંગા સાધુબા અમાર બતાવશો ને તમે? સાધુબા હું બતાવું વેડવાન કીધું સાહેબ તાપા. સાધુબા ચેતન કાકો અમે આગળ ભાઈ પેલો ચશ્મા વાળો નહીં એને પૂછ્યું ને
તો કે સાધુબા પેલું મેલી ને ત્યારે રિષભ ને કોક માતા ને કોક કરવા ગયા હતા કે ઓ આપણા મોઢું નાર્યું તો કે મારી જગ્યામાં મેલ્યું આટલા દાડા નતું નતું ના જ મેલ્યું એમાં મારો બેટો હોબેલું લઈને આવી ગયેલા નાલાયક છે નહીં ઓ એક નંબર ના નાલાયક યાર વાત કરતા આવડે કરી નાખે હેડ ને હેડો હા સાહેબ તમે એમને વિનંતી કરું કે એ પણ એમનું કોક કે મંતસ્વ બોલી હા સાધુબા તમે યુટ્યુબ માં કેટલા વર્ષ થી કામ કરો છો ભગવાન માતાજી ની મહેરબાની છે અમારા નરભરામ બાપુ ને અમારા આઠે ભાઈઓ ને બધાને બધા ભેગા હળી મળીને એમ કોમ કાજ કરી છે એટલે આટલા બધા એમ આગળ આયા સાહેબ અમે એ વાત સાચી પણ આ તો પેલો ચેતન કાકા વિડીયો જોઈ લે મને એવું લાગ્યું તું ચેતન કાકા ને પેટમાં ગેસ થઈ ગયેલો પણ પછી વિચાર આવ્યો પેલા બીજો વિડીયો જોયો ને ના એ તો ઘર સાથે મહિલા આવન થઈને આવ સાહેબ આવું છે હો ખબર પડી કે નેપાળ આ ગોળી આલી ગાડના છે કાકા સા પીણ કહેતા હતા એ તો પછી આવજો 12 મહિનો ચેડી ઓકે ભાઈ શિવ જોઈ મિત્રો આ તમારા સાધુબા અને ચેતન કાકા ની જોરદાર રિયલ માં પણ આવા ઝઘડતા હોય છે અને મારી સીસીટીવી ગુજરાતી ન્યૂઝ નેક્સ્ટ એપિસોડ રાજભા અને પ્રકાશભાઈનું ઇન્ટરવ્યૂ લઈને આવશે આવતા રવિવારે. ત્યાં સુધી અમને જેવો સપોર્ટ કર્યો છે તેવો સપોર્ટ કરતા રહો અને ખરેખર અમને 1.5 વર્ષમાં તમે લોકોએ બહુ અમને આગળ લઈ ગયા છે, બહુ સપોર્ટ કર્યો છે. અમારા રાજભા, હું, કેમેરામેન અર્જુનસિંહ, વિષ્ણુભાઈ ડાયરેક્ટર, કેમેરામેન દિનેશભાઈ, પ્રવીણભાઈ ચશ્મીશ, ચેતન કાકા, સાધુભા તમામ મારા સાથે છે અને તમામ ટીમ અહીંયા અમારી હાજર છે. અને ખરેખર તમે જે અમને સપોર્ટ કરો, જે પ્રેમ આપ્યો આપતા રહેજો અને અમારા નવા નવા વિડીયો જોતા રહેજો. બીજી વાત મિત્રો કે તમે અમારા યુટ્યુબ ચેનલમાં વિડીયોમાં અવારનવાર કમેન્ટ કરતા હોય છો. પ્રવીણભાઈ આવો, પ્રવીણભાઈ આવ્યો, એક વાત કરવા માગીશ મિત્રો કે બધા લોકો બહુ કમેન્ટ કરતા હોય છે કે પ્રવીણભાઈ અમારા ચશ્મા દરેક વિડીયોમાં ચશ્મા કાઢીને કેમ રોલ કરતા નથી, દરેક વિડીયોમાં ચશ્મા પહેરેલા હોય છે. પણ એમાં એક રીઝન છે કે અમારા ભાઈ પહેલાં અમારા જેવા નોર્મલ હતા, પણ અમારા ફેમિલીમાં બધા ખેતી લાયક બધા ખેતી કરતા હોય છે એટલે એમના પપ્પાને હેલ્પ કરાવવા ખેતરે ગયેલા હતા અને અહીંયા વખે તાર લાગી ગયો હતો એમને, તો એક વખ એમની પ્રોબ્લેમ થયું છે. એટલા માટે ચશ્મા હંમેશા એમ ડૉક્ટરના કહેવાથી પહેરી રાખે છે અને તમારા બધાનો આશીર્વાદ છે તો એ જલ્દી એમનું બધું હરખું થઈ જશે, નોર્મલ થઈ જશે એવા માતાજી જોડે આશીર્વાદ પ્રાર્થના કરું છું. અને તમે જેવો સપોર્ટ અમને કરે એવો સપોર્ટ કરતા રહેજો અને તમારા આશીર્વાદ હશે તો અમે હજુ આગળ અહીંયા સારું સારું કામ તમારા માટે લાવતા રહીશું અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. દોરતા બ્રધર્સના જય માતાજી.